બારડોલીને ટાઉન હોલ ખાતે બે દિવસીય સિકલ સેલ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સિકલ સેલની બીમારી શું છે અને આ બીમારીને નાથવા માટે શું શું ઉપચારો કરવા જોઈએ તે અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. સિકલ સેલ બીમારીનું વધુ પ્રમાણ પહેલા માત્ર ગામડાઓમાં અને આદિવાસી સમાજમાં જોવા મળતો હતો, પરંતુ હવે સિકલ સેલ બીમારી વધુ વકરી છે અને ગુજરાતની સાથે સાથે મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશમાં પણ સિકલ સેલના દર્દીઓ નોંધાયા છે. ત્યારે સરકાર દ્વારા એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. બારડોલીના ટાઉન હોલ ખાતે બે દિવસીય સિકલ સેલ પરિસંવેદનાનું આયોજન કરાયું હતું, જે કાર્યક્રમમાં દર્દીઓને સિકલ સેલના નિષ્ણાંતો દ્વારા જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. બારડોલી ખાતે યોજાયેલા બે દિવસીય સેમિનારમાં 1200થી વધુ સિકલ સેલના દર્દીઓ અને વાલીઓએ હાજર રહી સિકલ સેલની બીમારી બાબતે માહિતી પ્રાપ્ત કરી હતી અને બીજી તરફ આ સેમિનારમાં અલગ અલગ રાજ્યોમાંથી અને વિદેશથી પણ સિકલ સેલના નિષ્ણાંતોએ ખાસ હાજરી આપી હતી. અત્યારે આ કાર્યક્રમ જે છે એ મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશ ત્રણ રાજ્યો માટે છે. એનું નામ છે સિકલ સેલ અપડેટ 2020. અનેક સંશોધનો વિશ્વમાં થયા છે કે જેની જાણકારી જે છે દર્દીઓ વાલીઓને આપી શકાય આ કોન્ફરન્સના માધ્યમથી અને ડૉક્ટરોને આપી શકાય, તો એના કારણે જે છે એ જે સિકલ સેલની સારવાર વિશ્વકક્ષાએ ઉપલબ્ધ છે એ સારવાર અમે આપી શકીએ. તારીખ 18મી તારીખે શનિવારે સવારથી જે 1500 જેટલા વિદ્યાર્થીઓ અને દર્દીઓ અને વાલીઓ આ સિકલ સેલ કોન્ફરન્સમાં આવ્યા હતા, એમને જે છે એ વિશ્વકક્ષાના એક્સપર્ટ ડૉક્ટર આઇઝેક ઓદમ, ડૉક્ટર ગ્રહામ સાર્જન અને ભારત દેશના ડૉક્ટર દીપ્તિ જૈન અને આખી ટીમ જે છે એમણે માર્ગદર્શન આપ્યું. એટલું જ નહીં, પરંતુ આજે 19મી તારીખના રોજ અત્યારે 500 જેટલા ડૉક્ટરો જે છે એ ત્રણ રાજ્યોમાંથી આવ્યા છે અને સિકલ સેલની સારવાર સંદર્ભે ગહન ચર્ચાઓ અને વિષયોનું માર્ગદર્શન એ લોકોને આપવામાં આવી રહ્યું છે. આ નિમિત્તે જે છે એ ગણપત વસાવા સાહેબ કે જેઓ આદિજાતિ વિભાગના મંત્રીશ્રી છે અને સાથે જે છે આ વિસ્તારના સાંસદ એવા પ્રભુભાઈ વસાવાજી પણ ઉપસ્થિત છે, એવો પણ જે છે આ કાર્યક્રમમાં આવીને દર્દીઓને વાલીઓને ડૉક્ટરોને પ્રોત્સાહિત કરી રહ્યા છે અને ગુજરાત સરકાર દ્વારા આ કાર્યક્રમ માટે જે સિકલ સેલ એનિમિયાનું કાર્ય થઈ રહ્યું છે એમાં લોહીનું પરીક્ષણ હોય, પીએસસી કે સીએસસીના લેવલે જે પણ સારવાર આપવામાં આવી હોય, ડિસ્ટ્રિક્ટ લેવલે જે સારવાર આપવામાં આવી હોય એમાં કઈ રીતે વધારે યોગ્ય સુધારાઓ કરીને દર્દી જે છે દર્દીને વધારે સારી રીતે પહોંચાડી શકે તેના માટેનો પરામર્શ અને મનોમંથન પણ કરવામાં આવશે. આ સિકલ સેલના વિશે, હવે આ મારી છોકરીને સિકલ સેલ ડિસીઝ છે. અમે અહીંયા સિકલ સેલ એક્સપર્ટ જ્યોતિષ સાહેબ પટેલ છે, તો અમે આની સારવાર નાનપણથી જ અહીંયા લઈએ છીએ ને અમને અહીંયાથી સારું થઈ જાય. હા, એમાં અમે થોડી વાર માટે કાલે ગયા હતા, કેમ કે અહીંયા એડમિટ થઈ હતી બેબી, એટલે સેમિનારમાં અમને આમ બહારના ડૉક્ટરો વિશે આના વિશે માહિતી મળી. આમ ઘણી વખત સેમિનાર થાય છે એમાં અમે જોડાઈએ છીએ મોટા ભાગે, એટલે આ સિકલ સેલ ડિસીઝ વિશે કે સિકલ સેલના રોગ વિશે અમે જાણી શકીએ. મિત્રો, આજે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની કર્મભૂમિ એવા બારડોલીની અંદર બે દિવસનો સેમિનાર સિકલ સેલ ઉપર રાખવામાં આવ્યો છે અને બે દિવસના સેમિનારમાં 1500 કરતાં વધારે દર્દી અને વાલી અહીંયા ભેગા થયા છે. દેશના વિવિધ રાજ્યોમાંથી સિકલ સેલના એક્સપર્ટ અનુભવી ડૉક્ટરો અહીંયા પધાર્યા છે અને સાથે સાથે કેનેડા અને વિદેશના પણ ડૉક્ટર મિત્રો જેમણે વર્ષો સુધી સિકલ સેલ ઉપર કામ કર્યું છે એ બધા ડૉક્ટર મિત્રો પધાર્યા છે અને બે દિવસ સુધી સિકલ સેલના બીમારી ઉપર ચર્ચા કરવામાં આવશે. ડૉક્ટર મિત્રોએ જે કોઈ નવા સંશોધનો કર્યા છે એકબીજાને આપલે થશે અને આ સિકલ સેલની બીમારી સમગ્ર વિશ્વમાંથી 50% ભારતમાં છે અને ગુજરાતમાં પણ એમાં 30,000 જેટલા દર્દીઓ છે, તો આ સેમિનારનો લાભ એ બધા દર્દીઓને પણ મળવાનો છે. રાજ્ય સરકારના પ્રયત્નોની સાથે સાથે અમારા ડૉક્ટર જ્યોતિષભાઈ પટેલ જેવા સેવાભાવી ડૉક્ટરો દ્વારા આ એક સુંદર કોન્ફરન્સનું આયોજન થયું છે ત્યારે હું માનું છું ત્યાં સુધી
આ બે દિવસના મનોમંથન થકી જે કોઈ અમૃત બહાર આવશે, જે કોઈ ચર્ચાઓમાં વિશેષ કરીને ઉપચારો જે સંશોધન થયા છે એ ડૉક્ટરોને લોકો સુધી પહોંચશે તો સિકલ સેલના દર્દીઓને ચોક્કસ એનો લાભ થશે. આજે બારડોલી ખાતે સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા ઉપર બે દિવસનો સેમિનાર વર્ષોથી સિકલ સેલ પર કામ કરી રહેલા એવા ડૉક્ટર જ્યોતિષભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા આયોજિત આજે 1500 કરતાં વધારે સિકલ સેલના દર્દીઓ સાથે સીધો વાર્તાલાપ કરીને એમની સમસ્યા જાણી અને આજે બીજા દિવસે આજે દેશભરમાંથી ઉપસ્થિત રહેલા ડૉક્ટર અને વિદેશમાંથી પણ આજે 80-85 વર્ષના વયોવૃદ્ધ એવા અનુભવી ડૉક્ટરો જેમણે આખું જીવન સિકલ સેલ પર કામ કર્યું છે, રિસર્ચ કર્યું છે, એવા ડૉક્ટરોનું માર્ગદર્શન આ સિકલ સેલના નાબૂદ માટે કે ઓછો કરવા માટે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં આ ખૂબ જ મોટા પ્રમાણમાં આ સિકલ સેલ રોગ જોવા મળે છે અને આમાં સીધું બ્લડ એમને વારંવાર આપવું પડતું હોય છે અને બ્લડની પણ કમી રહેતી હોય છે ત્યારે એવા આ અગત્યના ડિસીઝ પર જે બે દિવસનો શિબિર કર્યો છે હું અભિનંદન પાઠવું છું અને સાથે વીમા બાબતે જે કંઈ રજૂઆત મને મળી છે ત્યારે આ વીમાની રજૂઆત સિકલ સેલ દર્દીઓને મેડિકલ વીમો જે મળવામાં તકલીફ પડે છે ત્યારે એમની પણ ભારત સરકારમાં રજૂઆત કરીશું અને મને ચોક્કસ વિશ્વાસ છે કે જે રીતે અમારી કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર નરેન્દ્રભાઈ મોદી સાહેબના વડપણ હેઠળ તંદુરસ્ત ભારતના નિર્માણ માટે જે રીતે કામ કરી રહી છે ત્યારે આયુષ્યમાન ભારતની સાથે આને પણ આપણે સિકલ સેલ અને થેલેસેમિયા દર્દીઓને પણ આનો વિશેષ લાભ મળે એવા પ્રકારનું અમે આગામી દિવસોમાં રજૂઆત કરીને એને નીચોળ લાવવા પ્રયત્નો કરીશું. આભાર.